નવરાત્રિનો 9 દિવસનો તહેવાર શરૂ થયો છે. મા ઉપવાસ રાખીને માતાજીની પૂજા કરે છે, તેમને માતાજીના આશીર્વાદ મળે છે. નવરાત્રિના ઉપવાસ દરમિયાન અનાજ ખાવામાં નથી આવતું, ભક્તો ફળો ખાય છે. આ વ્રતમાં ફરાળી લોટ, બટાકા, ફળો, દૂધ, તૈયાર થઈ જાય અને સ્વાદિષ્ટ પણ હોય. ઉપવાસમાં કેળા ખાવામાં આવે છે. કેળામાં પોટેશિયમ, વિટામિન બી અને વિટામિન સી હોય છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. એટલા માટે આજે અમે તમને ઉપવાસ દરમિયાન ખાવામાં આવતી કેળાની વેફરની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કેળાની વેફર બનાવવાની રેસીપી. કેળાની વેફર બનાવવા માટે સામગ્રી: 2 કાચા કેળા, સેંધા મીઠું સ્વાદ મુજબ, મરી પાવડર, તળવા માટે તેલ. બનાવવાની રીત: કેળાની વેફર બનાવવા માટે સૌથી પહેલાં કાચા કેળાની છાલ ઉતારી લો. હવે એક તપેલીમાં ઠંડુ પાણી ભરો, તેમાં સેંધા મીઠું નાખો. છાલ ઉતારેલા કેળાને પાણીમાં 10-15 મિનિટ માટે મૂકો. ત્યારબાદ કેળાને ચિપ્સ કટરથી છીણી લો. હવે એક કાગળ પર કેળાના ટુકડાને મૂકો. હવે એક કડાઈમાં તેલ નાખો અને ગરમ કરવા મૂકો. જ્યારે તેલ આવી જાય એટલે તેમાં કેળાના ટુકડા નાખો. કેળાના ટુકડા ભૂરા રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. હવે વેફરને કાઢીને કાગળ પર મૂકો અને તેના પર મરી પાવડર અને મીઠું છાંટો. તો તૈયાર છે ટેસ્ટી કેળાની વેફર.